નવરાત્રી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ હજારો કિલોમીટર દૂર પદયાત્રા કરીને આશાપુરા માતાજીના દર્શન કરશે આ વર્ષે નવરાત્રી દરમિયાન થી દસ લાખ જેલા ભક્તો માતાના મઢના દર્શન કરે તેવી ધારણા છે આ વર્ષે નવરાત્રી દરમિયાન આઠ થી દસ લાખ જિલ્લા માય ભક્તો માતાના મઢ દર્શન કરે તેવી ધારણા છે ત્યારે માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવે છે દેશ દેવી આશાપુરા માતાજીના દર્શન માટે સમગ્ર ગુજરાત અને આવતા લાખો ભક્તો માતાના તરફ આગળ વધી રહ્યા છે ત્યારે પદયાત્રીઓ માટે ભુજ દેધામેશ્વર સેવાકીય કેમ્પ છેલ્લા અઢાર વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે આ કેમ્પમાં પદયાત્રી માટે રહેવા જમવા તેમજ મેડિકલ સહિત તમામ સુવિધા ઉભી કરવામાં આવે છે

અને તરત જ એક મિટિંગનું આયોજન થયું અને ભૂકંપ પછી માતાજીના ગરબા કરવા કે માતાના મઢનો કેમ્પ કરવો એકી અવાજે એક જ યુવક મંડળના સૌ સાથી સદસ્યોએ અવાજ આપ્યો કે ભુજની અંદર ક્યાંય પણ જમવાની વ્યવસ્થા નથી તો આપણું આટલું મોટું યુવક મંડળ હોય અને જો આપણે ભુજની અંદર કોઈ સેવા ના આપી શકીએ તો આપણું જીવન નિઃશર્થ છે એના માટે કરી અને ફરીથી આજે દીદામેસર યુવક મંડળના સૌ સાથી સદસ્યો અઢાર વર્ષથી નિરંતર પદયાત્રામાં જતા પદયાત્રીઓની સેવા નિરંતર રીતે કરી રહ્યા છે સવારે ચા પાણી નાસ્તો બપોરે સાત્વિક ભોજન સાંજે ચા પાણી નાસ્તો અને રાત્રે સાત્વિક ભોજન અહીંયાથી અમે પીરસવામાં આવે છે અને સૌ પદયાત્રીઓ અહીંયાથી અમારો જે પ્રસાદ લઈ કચ્છના પ્રખ્યાત રસોઈયા નંદની કેટર્સના દીપકભાઈ મહારાજ વિના મૂલ્યે અમારી પાસે અમારા કેમ્પમાં સેવા આપે છે એમનો પણ અમે ખૂબ ખુબ આભાર માનીએ છીએ હરેશ જોગી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભૂજ